નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રન ફોર વોટ નો કાર્યક્રમ યોજાયો. 700 થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકો જોડાયા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે મહીસાગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજવામાં આવી છે. આ બાબતે ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર મહીસાગર જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર થાય તે હેતુથી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જિલ્લા સેવા સદન સુધી રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહા કુમારીના હસ્તે રન ફોર વોટને ફ્લેગ ઓફ કરાઈ હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર સિવિલ અટા, મદદનીશ ચૂંટણી અધિકારી આનંદ પાટીલ, પ્રોબેશનલ આઈએએસ મહેશ જૈન, ડીવાયએસપી પીએસ વલવી, જેજી ચાવડા, કેબી વસાવા સહિત જિલ્લાના વિવિધ શાખા અધિકારીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રન ફોર વોટ યોજાઈ હતી. આ રન ફોર વોટમાં અંદાજિત 700 થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકોએ જોડાઈને મતદાન જાગૃતિ અભિયાનનો નારો બુલંદ કર્યો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલ રન ફોર વોટ કોટેજ 4 રસ્તા લુણેશ્વર ચોકી જિલ્લા સેવા સદન પહોંચી હતી. આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં નાગરિકોએ રન ફોર વોટ અંતર્ગત દોડ લગાવીને મતદાન જાગૃતિ પ્રસરાવી હતી. સરકારી અધિકારીઓ કર્મચારીઓએ પણ મતદાન જાગૃતિ અર્થે દોડ લગાવી હતી અને જિલ્લાના સૌ નાગરિકોને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આગામી 7 મે મંગળવારના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે રન ફોર વોટ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. લોકતંત્ર મે સજા કઈ રંગો સે અવસર લોકશાહીનો કાર્યક્રમ અંતર્ગત આજે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું અને જિલ્લા ચૂંટણી અધિકારી મહીસાગર દ્વારા આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 700 થી વધુ લોકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. હોમગાર્ડ, પોલીસ કર્મચારીઓ, જિલ્લાના અધિકારીઓ, લુણાવાડા શહેરના મતદાતાઓ, શિક્ષકો અને અન્ય લોકો દ્વારા આ રન ફોર વોટની અંદર ભાગ લેવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મહીસાગર દ્વારા આ દોડની શરૂઆત કરવામાં આવી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લઈ અને કલેક્ટર કચેરી સુધી આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વસ્થ લોકશાહી માટે લોકો મતદાન માટે જાગૃત થાય તે અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. લુણાવાડા અને મહીસાગર જિલ્લાની જનતાને સ્વસ્થ લોકશાહી માટે અને મતદાન કરવા માટે હું અપીલ કરું છું. વંદે માતરમ. અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.